આજની ખબરમાં હવે આગળ વાત કરીએ. એક તરફ દેશના ગૃહમંત્રીએ જ્યારે અમદાવાદ ખાતે નેશનલ ગેમ્સનું ઓપનિંગ કર્યું છે ત્યારે ગુજરાતના અને સુરતના જ 5 જેટલા ખેલાડીઓ ટાઇકવાન્ડોની એશિયન ગેમ્સમાં ગુજરાત માટે મેડલ જીતીને લાવ્યા છે. તાઇવાન ખાતે રમાયેલી 11મી એશિયન જુનિયર ટેકવાન્ડો ચેમ્પિયનશિપમાં સુરતના 5 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 5માંથી 2 ખેલાડીઓએ સુરત અને ગુજરાતને બ્રોન્ઝ મેડલ અપાવ્યા છે, જે સુરત ગુજરાત નહીં પરંતુ દેશ માટે પણ ગૌરવની વાત કહી શકાય. ટાઇકવાન્ડો એક પ્રકારની માર્શલ આર્ટ છે, જેમાં મુખ્ય ફિઝિકલ ફિટનેસ પર મહત્વ આપવામાં આવે છે. ફૂલ કોન્ટેક્ટ સ્પોર્ટ્સ હોવાના કારણે ખેલાડીની શારીરિક ક્ષમતા પર વધારે કામ કરવામાં આવે છે, જેને કારણે આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને રોજ 5 કલાક મિનિમમ પ્રેક્ટિસ કરવામાં આવતી હતી. ભારતને રિપ્રેઝેન્ટ કરનાર સુરતના તમામ ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સભ્ય છે અને સીજીએમાં જ તેમણે ટ્રેનિંગ લીધી છે.